नमस्कार मित्रों, भारत में आवेलो वधु एक स्थापत्य जेने कहवाय हम्पी, कर्नाटक राज्य एले के दक्षिण भारत में आवेलू आ स्थापत्य बेल्लारी जिल्लो होंसपेट तालुको ने तुंगभद्रा नदी ना किनारे आवेलो आ शहर खास ध्यान राखवा जेवी बाबतो छे के बेल्लारी जिल्लो होंसपेट तालुको अने तुंगभद्रा नदी ना किनारे आवेलो आ शहर छे। हवे 14मी सदीनी आसपास विजयनगर साम्राज्यनी राजधानीनुं आ शहर हतुं, पाटनगर हतुं, अने त्यारे એની જાહોજલાલી, એની સમૃદ્ધિ કંઈક અલૌકિક હતી। અને વિજયનગરની અંદર જે શાસકો થયા, જે રાજાઓ થયા, એ કલાપ્રેમી, ધર્મપ્રેમી, સાહિત્ય પ્રેમી કહી શકાય, અને ઘણું બધું સ્થાપત્ય એમણે કર્યું। હવે ખાસ કરીને અહીંયા આપણે વાત કરવાની આવશે કૃષ્ણદેવરાય, કર્ણાટક કૃષ્ણદેવરાય। એના સમયમાં સ્થાપત્ય કલા છે એ સર્વોચ્ચ શિખરે પહોંચી, અનેક પ્રકારનું સ્થાપત્ય થયું, અને ભવ્ય મંદિરો, ઊંચા અને કલાત્મક શિખરોવાળા મંદિરો બન્યા। એ મંદિરોના જે સ્તંભો છે, એ સ્તંભો ઉપર અલગ અલગ દેવી દેવતાઓના શિલ્પો છે, મનુષ્યના શિલ્પો, પશુઓ, એ સમયના બહાદુર યોદ્ધાઓ, નર્તકીઓ, યાને નાચગાન કરનારી સ્ત્રીઓ, એના શિલ્પોનું કોતરણી કરવામાં આવ્યું છે। તો આ બૃહદેશ આ હમ્પી છે, ખાસ કરીને જે કૃષ્ણદેવરાય એના સમયમાં સ્થાપત્ય કલા છે સર્વોચ્ચ શિખરે પહોંચી। અહીંયા ઘણા બધા મંદિરો બન્યા, એમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર, આ શબ્દ ખાસ ધ્યાન રાખવા જેવો છે, હજારા રામ મંદિર। એ સિવાય વિરૂપાક્ષ મંદિર છે, શ્રીકૃષ્ણ મંદિર છે, અશ્યુતરાયનું મંદિર છે। હમ્પીની સ્થાપત્ય કલાના એ શ્રેષ્ઠ કહી શકાય એવા ઉદાહરણો છે। અહીંયા એના ચિત્ર પણ આપેલા છે, અને આ જે વિઠ્ઠલ મંદિર છે એ ભારતની એક ચલણી નોટ ઉપર પણ જોવા મળે છે। કઈ નોટ ઉપર જોવા મળે છે તમારો વિષય છે, ગોતી લેજો, પણ અહીંયા જે વિઠ્ઠલ મંદિર દર્શાવવામાં આવેલું છે એ ભારતની એક ચલણી નોટ ઉપર છે। તો આ વાત છે હમ્પી। આમ તો આ હમ્પી એની સ્થાપના 1336ની અંદર હરિહર અને બુક્કારાયે કરી એવું કહેવાય છે, અને હમ્પી એટલે મંદિરોનું મ્યુઝિયમ કહી શકાય, એટલા બધા મંદિરો એ હમ્પીની અંદર આવેલા છે। ઠીક છે, એમાંથી ઘણા બધા સહી સલામત હોય, ઘણાના ભગ્નાવશેષો હોય, યાને કે ભાંગેલા અવશેષો હોય, તો આવી કંઈક પરિસ્થિતિ હમ્પીની અંદર છે। ત્યાર પછી એક મુસ્લિમ સ્થાપત્ય છે હુમાયુનો મકબરો, જે બેકગ્રાઉન્ડની અંદર દેખાય છે, દિલ્હીમાં આવેલું ભવ્ય સ્થાપત્ય એટલે હુમાયુનો મકબરો, મકબરો યાને કે કબર,
મુસ્લિમ સુલતાનોને જ્યાં દફનાવવામાં આવ્યા એ કબર, હુમાયુને જ્યાં દફનાવવામાં આવ્યો એ કબર 1565માં એનું બાંધકામ થયું, ઈસવીસનની માથાકૂટમાં બહુ નહીં પડવાનું, પણ કયું સ્થાપત્ય કયા શહેરમાં છે એનું એક લિસ્ટ બનાવવું પડે, યાદી બનાવવી પડે. 56માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું અને હુમાયુની બેગમ હમીદા, યાને કે હમીદા બેગમે આ મકબરાનું નિર્માણ કાર્ય કર્યું. 56 અને 65 ઉલટ સુલટ છે, ધ્યાન રાખજો. 56માં મૃત્યુ અને 65માં એ બનાવવામાં આવ્યું. નિર્માણ કાર્ય ઈરાની શૈલીમાં થયું, ઈરાની કારીગરો દ્વારા. વારંવાર વિડીયોની અંદર આપણે ચર્ચાઓ કરી છે કે ભારતના સીમાડા સરહદો છેક ઈરાન ઈરાક સુધી હતી. તો લાલ પથ્થર અને સફેદ પથ્થરનો પણ એમાં કુશળતાપૂર્વક ઉપયોગ થયો છે. દિલ્હીની અંદર હરવા ફરવા માટે ગયા હોય તો મુસ્લિમ સ્થાપત્યો, કુતુબ મિનાર છે, આ હુમાયુનો મકબરો છે, આવા ઘણા બધા સ્થળો છે દિલ્હીની અંદર. દિલ્હીનો લાલ કિલ્લો છે, આગળ આપણે એની પણ ચર્ચા કરીશું, એની મુલાકાત લેવી જોઈએ. અને આવા બધા સ્થળો વિશે વધારે જાણવાની કોશિશ થવી જોઈએ. તો ઘણી વિશાળ જગ્યામાં આવેલો છે હુમાયુનો મકબરો. આગળના ભાગમાં સરસ મજાના બગીચાઓ. આ મુસ્લિમ સ્થાપત્ય હુમાયુનો મકબરો. નમસ્કાર.